ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત તો હજુ નથી થઈ છે, પણ ચૂંટણી માટે જે ચૂંટણીને મેદાને જવાવાળી પાર્ટીઓ છે એ એક્ટિવ થઈ ગઈ છે, એમાં કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય. હવે આમ આદમી પાર્ટી જે છે એને ચૂંટણીના મેદાને આવવાથી જે ચૂંટણીની જંગ છે એક અદ્ભુત જોવાની રહેશે, કારણ કે આમ આદમી પાર્ટી જે છે કન્ટિન્યુ સ્થાનીય નિકાય ચુનાવ હોય, બીજા ચૂંટણી હોય એમાં મેદાને ઉતરી છે. અને હાલ આપણે જે ઊભા છીએ તમને આ જોઈને એક દુકાન છે જે ત્યાં કહી શકાય હેર આર્ટની દુકાન, સલૂન છે, અને સલૂનની અંદર આમ આદમી પાર્ટીનો પ્રચાર કઈ રીતે થઈ રહ્યો છે અત્યારથી, જ્યારે કે ચૂંટણીની જાહેરાત નથી થઈ, હું આપને અંદરના દ્રશ્યો બતાવી દઉં છું. અહીંયા આપ જોઈ શકો છો અંદર આવીને તો કઈ રીતે અહીંયા આમ આદમી પાર્ટીના સ્ટીકર્સ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ દુકાનના એક સલૂનના અંદરના દ્રશ્યો છે. તમને એમ જોઈને એમ લાગશે કે આમ આદમી પાર્ટીનું કદાચ આ કાર્યાલય હશે, પણ એ કાર્યાલય નથી, બલ્કે એક સલૂનવાળા ભાઈ છે જે અત્યારે આપ જોઈ શકો છો અહીંયા બાળ કાપી રહ્યા છે. અને સલૂનવાળા ભાઈએ આની જે દુકાન છે એની અંદર આમ આદમી પાર્ટીને પ્રચાર કરતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. તો હું એમને જે પૂછી લઈશ કે આમ આદમી પાર્ટીના કેમ પોસ્ટર લગાવ્યા, શું છે શું નહીં. શું નામ છે આપનું? મારું નામ વિશાલ ભીમરાવ સંધાને. પરિવર્તન જે કેજરીવાલ જે સાહેબે જે લાવ્યું છે કે અહીંયા બી લાવવું જોઈએ એમ, એના માટે મેં આમ આદમી પાર્ટીને મેં પસંદ કરું છું અત્યારે. કઈ રીતે અહીંયા તમે તમારી જે સલૂન છે અહીંયા વાળ કાપવાનું કામ કરો છો, તો લોકો જે કસ્ટમર આવે છે તે શું બોલે છે આ જોઈને? તમને મને કહે છે કે ભાઈ કે આ કેમ લગાવ્યું એમ. મેં એમને કીધું કે મને લાગે છે કે કેજરીવાલ સાહેબ જે છે દિલ્હીના, કે તા જે પરિવર્તન લાવ્યું છે કે એ જ પરિવર્તન અહીંયા મને લાવવાનું છે, એના માટે મેં પસંદ કરું છું આમ આદમી પાર્ટીને, એના માટે મેં લગાવ્યું છે આ બધું. ભાજપની વાત કરી આપ કહો છો, 15 વર્ષથી ભાજપને વોટ આપ્યા છે, તો પરિવર્તન ના થયું ગુજરાતમાં? તેમ મને તો લાગતું નહીં, આટલી મોંઘવારી થઈ ગઈ, હવે ગરીબ માણસ કા જવાના પછી. મને એ આમ આદમી પાર્ટીને જ હવે પસંદ કરું છું. મેં તો એવું નથી કે ભાજપને નહીં કરતો હતો, પણ હવે આપણો દિમાગમાંથી નીકળી ગયું આપણું. તો આમાં તમારી કોઈ ગ્રાહકી પર કોઈ અસર પડે છે ખરો? કારણ કે કેટલાક બીજેપી સમર્થકો પણ અહીંયા આવતા હશે અને કોંગ્રેસ સમર્થકો પણ અહીંયા વાળ કપાવવા આવતા હશે. હવે જો હવે એ કઈ બી થાય, પણ મેં એને પસંદ કરું છું અને એના હાથે જ રહેવાનું છે અત્યારે. મને કઈ નહીં લેવા દેવાનું, મને પસંદ છે બસ, મને કોઈ લેવા દેવાનું નથી. સુરતમાં અને ગુજરાતમાં કયા પ્રકારનું પરિવર્તન જોવા માંગો છો જે ભાજપ ના કરી શકે? જે દિલ્હીમાં કર્યું છે સેમ એ જ પરિવર્તન કરવા માંગુ છું બસ. તમને લાગે છે કે આમ આદમી પાર્ટીને આવવાથી પરિવર્તન આવી જશે? મને તો આવું લાગે છે 100% ની 1000% લાવે. તો આ જે પોસ્ટર લગાવવા માટે કોઈ આમ આદમી પાર્ટીના નેતા કે કાર્યકર્તાએ તમને આ લગાવવા માટે કઈ કહ્યું નથી ને? ના ના, આવું કઈ નથી, મેં મારે પોતે મરજીથી લગાવ્યું છે. આ ભાઈ છે જેની પોતાની સલૂનની દુકાન છે, અને સલૂનની દુકાનની અંદર કામ કરતા કરતા પણ આમ આદમી પાર્ટીનો પ્રચાર કેવી રીતે કરી રહ્યા છે એ પણ આપ જોઈ શકો છો. આ દિવાલ પર આખી જગ્યા આપ જોશો ને, વચ્ચે આ મિરર મુકાયો છે, અને મિરરની અંદર જ ઉપર આજુબાજુ ચારે બાજુ આમ આદમી પાર્ટીના જે છે ત્યાં સ્ટીકર કે પોસ્ટર બેનર કહી શકો અહીં ચોંટાડવામાં આવ્યા છે, એને થકી આ જે છે અહીંયા પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. તો સુરતમાં અને ગુજરાતની ખાસ કરીને વાત કરીએ, ચૂંટણી જાહેરાત ભલે ના થઈ હોય, પણ આમ આદમી પાર્ટીના કેટલાક આવા પણ સમર્થકો છે જેઓ અત્યારથી પાર્ટીના જે પ્રચાર પ્રસાર માટે લાગી ગયા છે, અને આ એક ઉદાહરણ છે. કારણ કે એક સલૂન જે સંચાલક છે, સલૂન બાળ કાપવાનું કામ કરે છે ભાઈ, એમને આમ આદમી પાર્ટીને પ્રચાર પ્રસાર માટે આ રીતે દુકાનમાં પોસ્ટર ચોંટાડ્યા છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.